કચ્છ નગરપાલિકામાં 19 જગ્યાની ભરતી માટે ભ્રષ્ટાચાર સંબંધિત આક્ષેપ સાથે અરજદારો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કચ્છ નગરપાલિકામાં ખાસ કરીને કુલ 19 જગ્યાઓ ભરવા માટેની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ફાયર બ્રિગેડ ડ્રાઈવર આસિસ્ટન્ટ ક્લાર્ક સહિતની જગ્યાઓ ભરવામાં આવી છે। તે માટે કુલ 414 ફોર્મ ભરવામાં આવ્યા હતા, જે પૈકી ચકાસણી બાદ 337 ફોર્મ રદ કરી નાખવામાં આવ્યા। 19 જગ્યા માટે માત્ર 75 ફોર્મ માન્ય રાખવામાં આવતા કેટલાક જે અરજદારો છે તેમના મનમાં સંશય ઉભો થયો છે અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આજે આદિપુરના વિશાલ વિરમ ગઢવીની આગેવાની હેઠળ ચીફ ઓફિસર નીતિન બોડાતને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાઠેલ આવેદનપત્રમાં રફીક માની આગેવાની હેઠળ વિપુલ રાજપૂત, પરેશ રાઠોડ, રવિરાજ ગઢવી, વિશાલ મહેશ્વરી, મયુરસિંહ વાઘેલા, વિજય મહેશ્વરી, રાજેશ મોરિયા સહિતના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। કચ્છ આમતક દૈનિક અને ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા વિશાલ વિરમ ગઢવી અને રફીક મારાએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને મોટે પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની આક્ષેપ કરવામાં આવ્યો છે। તાત્કાલિક અસરથી આ ભરતીની પ્રક્રિયા રદ કરી નવેસરથી કરવામાં આવી અને ફોર્મની જે ચકાસણી કરવામાં આવેલ છે તેમાં જે ગેરરીતિ થયેલ છે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માગણી સાથે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, તો ચીફ ઓફિસરે તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી। બેદરકારી છે, અંદરો અંદરી કૌભાંડ ડાલે છે, અંદરો અંદરી સેટિંગ કરે છે, અમે ભરતી આપી છે, પાસ થઈ છે, ઠીક છે, એ તો બીજી વાત છે, પણ અમારું તો કોઈ યોગ્ય નથી કે અમારે કો લેટર આવશે જોઈનિંગ નું કે અમને નોકરી મળશે, અંદરો અંદરી તો પહેલેથી સેટિંગ થઈ ગઈ છે। જ્યારે ભુજ નગરપાલિકામાં ફાયર બ્રિગેડ 19 જણાની ભરતી હતી ત્યારે 450 જેવા ફોર્મ ભરવામાં આવ્યા, તેમાં 450 ફોર્મ રદ કરી નાખવામાં આવ્યા। તો ત્યારે આ બધા યુવાઓ જે રોજગારી માટે અહીંયા મહેનત કરી રહ્યા છે, છેલ્લા લોકો 6 મહિનાથી પ્રેક્ટિસ કરે છે, આવી ઠંડી શિયાળામાં સ્વિમિંગ પૂલ પાણે રાખીને લોકો પોતે મહેનત કરીને આવડી મહેનતકશ કામ કરે છે, અહીંયા સુધી કે કંડલા પોર્ટમાં કામગીરી કરે છે, ઘણા નગરપાલિકામાં કામગીરી કરે છે, એ લોકોનો પ્રથમ પ્રાયોરિટી થાય એના બદલે અહીંયા ચીફ ઓફિસર પાસે 2-3 ધક્કા ખાય છે કે કાગડી આપી, આજે આપી, કાલે આપીએ। આ એ લોકોની કાલે પરમ દિવસે રાજકોટ ખાતે મિટિંગ પણ છે ત્યારે આ લોકો કહે છે કામ કે હવે નોકરી અમને ભુજમાં ન દો, કમસે કમ કાગડિયા તો પાછા આપો, સાચા કાગડિયા। તો ત્યારે જોયું એ લોકો કે એ લોકોના જે પ્રમાણપત્ર હતા ફોર્મમાં બધા રદ કરી કાઢી નાખવામાં આવ્યા, એટલે આ નગરપાલિકા જે વહેલી હાલતું હતું, જે સીઓ જોધપુરા એ કરપ્શનનો મોટો ઘડો 8 વર્ષથી કચ્છમાં પઢો છે, હરેક ચીફ નગરપાલિકામાં એક જ વખત પૈસા સિવાય કામ કરતો નથી, કોન્ટ્રાક્ટર પાસે 10-10% ઉઘરાણી કરનારો આ સીઓ જે 2-2, 3-3 લાખ લઈ એટલે પોતાના મરતિયા જેને કોઈ અનુભવ નથી, આ તો બધા વર્ષોથી નોકરી કરતા, ફાયર બ્રિગેડમાં નોકરી કરતા, બીજી જગ્યાએ સંસ્થાઓમાં નોકરી કરતા, કલેક્ટરશ્રીના સાઈનવાળી આર્ગ્યુમેન્ટવાળા આ લોકો લેટર આપતા હોય જ્યારે એ લોકો પોતાને પ્રૂફ આપતા હોય ત્યારે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ ફોર્મ કમ્પ્લીટ હોવા છતાં મારો ફોર્મ રિજેક્શન લિસ્ટમાં રાખવામાં આવ્યું છે, 2 તારીખે ચેક કરાવી ફોર્મ કમ્પ્લીટ હતું, એ કે આગળની પ્રોસેસિંગ અમને કોલ બેક કરશે, જ્યારે એ દિવસે અમને 6 વાગ્યા સુધી રોકાણા તો ચીફ ઓફિસરથી અમે કોલ ઉપર વાત કરી, બીજી લોકો ભાઈ અંસારી કે વહીવટી શાખામાં બીજો બધી વાત કરી, બીજી લોકો કે ચીફ ઓફિસર ગ્રાઉન્ડમાં છે, રાજકોટ છે, કાલે આવશે, સાંજે આવશે, એવી રીતે ગોકુલ ફાવીને અમારો એ દિવસ પગાર 6 વાગ્યા સુધી હતા, છતાંય અમને કાંઈ નિર્ણય નથી। જ્યારે 3 તારીખે આવ્યા ત્યારે પણ એક ડોક્યુમેન્ટમાંથી એક ફોર્મમાંથી એક ડોક્યુમેન્ટ ગાયબ હતું, જ્યારે મારો ફોર્મ કમ્પ્લીટ હોવા છતાં એ લોકો આગળ કોઈ પ્રોસેસ નથી કરી, મારો ફોર્મ રિજેક્શન નથી।